બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કમાડી ગામે દવાખાનું ચલાવતા ડોક્ટર રામા પટેલે પરણિત યુવતીને ઘેનનું ઇન્જેક્શન તેની સાથે આછળું દુષ્કર્મ અને બીભત્સ વિડીયો અને ફોટા પાડીને યુવતીને બ્લેકમેલ કરી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં પણ ફોટા અને વિડીયોના આધારે ડોક્ટર રામા પટેલની સાથે સાથીદારો પણ પરણિત યુવતી સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. થરાદ તાલુકાના એક ગામની પરણિત યુવતીના પેટમાં દુખાવો ઉપડતા કમાડી ગામે દવાખાનું ચલાવતા ડોક્ટર રામા પટેલને ત્યાં સારવાર અર્થે ગયા હતા. ત્યાં ડોક્ટર રામા પટેલ દ્વારા આ યુવતીને ઘેનની દવા આપી તેની સાથે દુષ્કર્મ આચરી તેના ફોટા અને વિડીયો ઉતાર્યા હતા. યુવતી ભાનમાં આવતા યુવતીને બનેલી ઘટનાની જાણ થઈ હતી. યુવતીએ આ બાબતે ડોક્ટરને કહેતા ડોક્ટરે યુવતીને ધમકાવતા જણાવેલ કે જો કોઈને આ બાબતની જાણ કરી છે તો તારા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા કરી દઈશ. તે બાદ યુવતી પોતાના ઘરે જતી રહી હતી. ડોક્ટર દ્વારા તેને ફોન કરી વારંવાર બોલાવી અવનવી જગ્યા પર લઈ જઈ તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવતો. યુવતીના મામાના દીકરાએ પણ ફોટા અને વિડીયોનો ડર બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતીના ગામમાં જ રહેતા યુવતીના મામાના ઘરે યુવતી અને તેની માતા મળવા ગયા હતા. ત્યાં યુવતી રોકાઈ ગઈ હતી. તેની માતા પરત ઘરે ચાલી ગઈ હતી ત્યારે યુવતીના મામાના દીકરા તેજાએ યુવતીને રાત્રે ધમકાવેલ અને કહેલ કે તું ડોક્ટર રામા પટેલ સાથે ચાલુ છે અને તારા વિડીયો અને ફોટા મેં જોયા છે, માટે તું મારી વાતમાં નહીતર હું તારા વિડીયો અને ફોટાની તમામને જાણ કરી દઈશ, તેમ કહી યુવતી ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીના પતિ સુરત રહે છે અને સામાન્ય મજૂરી કરે છે. સામાન્ય મજૂરીથી સુરતમાં પત્નીનું ભરણ થતું ન હતું, તે માટે યુવતી પોતાના પિયરમાં જ રહેતી હતી. પરંતુ આ લોકોની ત્રાસથી કંટાળી યુવતી સુરત પોતાના પતિ પાસે રહેવા માટે ચાલી ગઈ હતી. ત્યારે ડોક્ટર રામા પટેલ, તેજા પટેલ અને વીરાભાઈ વોહદભાઈ પટેલ સુરત ગયા હતા અને યુવતીનું સુરતથી અપહરણ કરી અમદાવાદ લઈ આવ્યા બાદ અમદાવાદમાં એક રૂમમાં યુવતીને ગોંદી રાખી ત્રણ ઈસમોએ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગુમ થઈ જતા યુવતીના પતિ દ્વારા સુરત પોલીસ મથકમાં પણ લેખિત જાણ કરી હતી. જે જગ્યા ઉપર યુવતીને રાખી હતી તે જગ્યા ઉપર કોઈ હાજર ન હોવાથી યુવતી બહાર આવી હતી અને તેના પરિવારજનોને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આ બાબતની જાણ થતાં ડોક્ટર રામા પટેલને થઈ જતા યુવતીને થરાદ પોલીસ મથકમાં છોડી દીધી હતી અને કહ્યું હતું કે અમારું નામ આપીશ તો તને જાનથી મારી નાખીશ. યુવતી દ્વારા થરાદ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને યુવતીની ફરિયાદ લઈ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ આરોપીઓ સુધી ક્યારે પહોંચે છે. સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા.